બજારમાં આ વર્ષે પીળા તરબૂચની માત્રા વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે, તો આવો જાણીએ કે કેવી રીતે પીળા તરબૂચનું ઉત્પાદન થાય છે અને ક્યાંથી તેના બિયારણો આવે છે. મેં અત્યારે 3 વેરાયટીના તરબૂચની ખેતી કરેલી છે, એમાં 2 લાલ વેરાયટી છે અને 1 પીળા કલરનું તરબૂચ આવે છે. લગભગ મેં એનું જાન્યુઆરીમાં 15 જાન્યુઆરીની આસપાસ એનું વાવેતર કરેલું હતું અને અત્યારે લગભગ અમે 1 ફાલ લઈ ચૂકેલા છે. લગભગ 300-400 કિલો જેટલા તરબૂચ અમે લઈ ચૂકેલા છે. સંપૂર્ણ જૈવિક પદ્ધતિથી ખેતી કરેલી છે, કોઈ જાતના ખાતર નહીં, પેસ્ટિસાઇડ નહીં. એના કારણે અમારું જે ઉત્પાદન છે એ સામાન્ય ખેડૂતો કરતાં 15-20 દિવસ મોડું આવેલું છે, પણ મને એવું લાગે છે કે એ લાંબુ ચાલશે. મોડું આવ્યું છે પણ ચાલશે બી લાંબુ, અને સંપૂર્ણ જૈવિક છે અને એનો સ્વાદ ખૂબ જ છે, અને પીળા તરબૂચ તો લોકોને બહુ જ પસંદ આવે છે. પીળા તરબૂચ શું છે કે કંઈક નવી વસ્તુ છે, એટલે લોકોને એક કુતૂહલતા ઊભી થતી હોય છે. સાથે સાથે પીળા તરબૂચની જે મીઠાશ છે ને એ થોડીક વધારે છે. એના કારણે એકવાર જે બી વ્યક્તિ એક તો રંગથી આકર્ષણ પામે છે અને સાથે સાથે ખાય છે ત્યારે પણ એને રેગ્યુલર જે લાલ તરબૂચ કરતાં થોડોક અલગ અનુભવ થાય છે, એટલે માટે પીળા તરબૂચ એક નવું ગ્રાહકોમાં આકર્ષણ ઊભું કરે. એક નોન્યુ કરીને કંપની છે, એનું બિયારણ વાપરીએ છીએ અને એ બિયારણની લગભગ મેં ટોટલ અત્યારે 1.25 એકરમાં ખેતી કરેલી છે. એની અંદર 3 વેરાયટીના તરબૂચ કરેલા છે, એમાંથી 1/2 વીઘાની અંદર અમે પીળા તરબૂચની ખેતી કરેલી. ફરક કોઈ જ નથી, લાલ અને પીળા ખેતી તો એક જ પ્રકારની છે, એમાં કોઈ બેઝિક કોઈ ડિફરન્સ છે નહીં, ખાલી એનું બિયારણ અલગ વપરાય છે, બસ ફરક એટલો જ છે. તરબૂચ તો અમારો વડોદરામાં ઓર્ગેનિક સ્ટોર છે જ, ગો ભારત ઓર્ગેનિક સ્ટોર સુભાનપુરામાં, ત્યાં જ મોટાભાગે સીધું ગ્રાહકોને જ વેચાણ થાય છે. આપણે કોઈ જ વેપારીને વેચાણ સીધું કરતા જ નથી, કારણ કે આ સંપૂર્ણ ઓર્ગેનિક તરબૂચ છે અને ગ્રાહકોમાં એની એટલી ડિમાન્ડ બી છે. એક્સપોર્ટ બી કરવાની જરૂર જ નથી પડતી, કારણ કે અમને અહીંયા એક્સપોર્ટ લેવલનો જ ભાવ મળી રહેશે, તો વેચાણની કોઈ સમસ્યા જ નથી, એટલે એક્સપોર્ટ કરવાની બી જરૂર નથી અને વેપારીને આપવાની જરૂર પડતી નથી. તરબૂચનો ભાવ 60 રૂપિયા કિલો છે અને લાલ તરબૂચનો ભાવ 45 રૂપિયા કિલો છે.